દૃષ્ટિબિંદુ રાખવામાં આવે છે યુરોપમાં અનેક વિકસિત દેશોમાં એશિયામાંથી આવેલા કે આફ્રિકામાંથી આવેલા સ્થળાંતર કરીને આવેલા લોકો માટે લોકોને માટે આ અભિપ્રાય રાખવામાં આવે છે અને તક પૂરતા પ્રમાણમાં નથી આપતા તો આ જે સાંસ્કૃતિક સામાજિક અને રાજનૈતિક બાબતોને લઈને જે આ બહિષ્કાર અથવા તો અસમાનતાનો વર્તણૂક જે કરવામાં આવે છે એ પણ ગરીબી માટેનું એક મહત્ત્વનું પરિબળ છે એવું આ સમાજશાસ્ત્રીઓને એ એ માને છે તો એટલા માટે પાર્ટિસિપેટરી મેજરમેન્ટ એટલે ભાગીદારી સાથે જે જો આપણે આ ગણતરી અને અનુમાન જો કરીએ ગરીબ માટેનું તો દેખાઈ આવે છે કે અનેક રીતે આ ગરીબીનું જે પરિસ્થિતિ ગરીબી પરિસ્થિતિ જે નિર્માણ થાય છે અનેક કારણોસર નિર્માણ થાય છે અને કોણ ગરીબ છે અને ગરીબોમાં પણ અમુકને માટે વધુ મુશ્કેલી મુશ્કેલભરી પરિસ્થિતિ દેખાય છે એ બધી બાબતો આપણે એમાં સમાવી શકીએ છીએ પણ આ કેવું સહેલું છે વ્યાજબી લાગે છે પણ એને એગ્રીગેટ કરવાનું એટલે કે એનું દરેક દેશભરમાં આ વાપરીને એનું ટોટલ ગણતરી કરવું અને એના માટેના ધોરણો નક્કી કરવા એના માટે સેલ્ફ આઇડેન્ટિફિકેશન જો લોકો પોતે ગણતરી કરતા હોય તો એ એ કઈ રીતે એને વ્યાખ્યા એને કરાવવું વગેરે એ એની મર્યાદાઓ તો ખાસ છે જ પણ એક વાત નિર્વિવાદિત છે કે ગરીબી રેખાનું જે આપણે વર્ણન કરીએ છે તો દુનિયાભરમાં એનું અલગ અલગ રીતે એનું નજરમાં આવે છે એટલે માત્ર ઉપભોગત ઉપભોક્તા કન્ઝમ્પશન વપરાશ અને ઇન્કમ આવક એ માત્ર ન રાખી શકીએ ને મલ્ટી ડાયમેન્શનલ વધુ બાબતો વધુ પાસાઓ આવરી લેતું એ જરૂરી છે એ તો સ્પષ્ટ રીતે લગભગ દેખાય છે એટલે ઇન્કમ કન્ઝમ્શન ડાયમેન્શન્સ મસ્ટ બી સપ્લિમેન્ટેડ બાય અધર ડાયમેન્શન્સ એટલે આના માટે અન્ય પાસાઓ પણ આપણે ધ્યાનમાં રાખવા જેવું બહુ જરૂરી દેખાય છે પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં લેવું પડે કે ગરીબી બાબતમાં પ્રિસાઇસ મેઝરમેન્ટ એટલે ચોક્કસ રીતે આપણે ગણતરી એ પણ જરૂરી છે કારણ આપણે કાર્યક્રમો ગરીબલક્ષી બનાવીએ છીએ એમને સબસિડી આપીએ છીએ અથવા એમને અનેક અન્ય સવલતો આપીએ છીએ એટલે ગણતરી અને એ વહીવટની દૃષ્ટિએ ખૂબ જરૂરી બની જાય છે એટલે એમ કહી શકાય આપણે કે આવક અને વપરાશ એ અને પાર્ટિસિપેટરી મેજર્સ એ બંને આપણે ધ્યાનમાં રાખવા જેવું છે એ એ કન્ક્લુઝન ઉપર આ આખું માપણી ગરીબી રેખા અને ગરીબોની ગરીબી ગરીબાઈની જે ઓળખ છે એમાં આ બાબતો મહત્ત્વનો નીવડે છે હવે બીજી બાબત પોવર્ટીના કોન્સેપ્ટ્સ એટલે વિચારો અને એને માપવા માટેના અલગ 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 અભિગમ એટલે કે માત્ર આવક માત્ર નહીં પણ અન્ય કયા કયા હોઈ શકે એ આપણે જો જોઈ લઈએ એક વસ્તુ તો છે કે ગરીબી નિવારણ એ અત્યંત મહત્ત્વનું ભાગ એક સ્થાન ધરાવે છે કોઈ પણ આયોજિત કાર્યક્રમમાં કે વિકાસ કાર્યક્રમમાં એ નિર્વિવાદિત છે એ વર્લ્ડ બેંક તરફથી પણ મિલેનિયમ ગોલ્સ એટલે આ સદીમાં આપણે પ્રવેશ્યા ત્યારે આપણે જે પંદર હેત ગોલ્સ આપણી સમક્ષ આપણે રાખેલું એમાં પણ ગરીબી ઘટાડવાનું એ મહત્વનું છે એટલે દુનિયાભરમાં આ બાબત ઉપર તો કોઈ મતભેદ નથી કે ગરીબી એક વિકટ પ્રશ્ન છે અને વેલામ વહેલી તકે આપણે એનો ઘટાડો કરીએ એ એ જરૂરી તો જરૂરિયાત દરેક દેશને દેખાય છે તો એક વસ્તુ છે કે ગરીબી એટલે કોઈ વસ્તુમાં કોઈ બીજા જેટલું આપણી પાસે નથી આપણે કોઈ વસ્તુ છીનવાઈ ગયું કોઈ વસ્તુ આપણી પાસે નથી બીજાના જેટલામાં નથી એટલે કઈ એવી વસ્તુ છે અને કેટલા અંશે અને ક્યાં અને કયા સમય ગાળા દરમિયાન એટલે આવા પ્રશ્નો જો આપણે પૂછીએ તો બી એનું અલગ અલગ દિશાઓ અલગ અલગ રસ્તા આપણને દેખાય છે ગરીબીની વ્યાખ્યા કરવામાં તો આપણે જોઈ જઈએ કે માત્ર આવક અને કન્ઝમ્પશન એટલે વપરાશ ચીજ ચીજ વસ્તુઓનો અને એના કરતાં અન્ય અપ્રોચેસ કયા કયા હોઈ શકે પહેલું તો આપણે મોનિટરી ઇન્કમ જેની ચર્ચા આપણે કરી બીજું કેપેબિલિટી એપ્રોચ ક્ષમતા ખરેખર કેટલું કરી શકે તેમ છે એની ક્ષમતા કેટલી છે અમર્થ્ય સેન અને હ્યુમન ડેવલપમેન્ટ છે જે વધુ એને સ્ટ્રીમમાં લાવવાનો પ્રયત્ન કર્યું છે પછી સોશિયલ એક્સક્લુઝન સામાજિક રીતે બાકાત રાખવું જે યુરોપમાં અને અન્ય વિકાસ વિકસતા દેશોમાં વિકાસ પામેલ દેશોમાં પ્રવર્તે છે તે અને છેલ્લે પાર્ટિસિપેટરી એપ્રોચસ રોબર્ટ ચેમ્બર્સ નામના અર્થશાસ્ત્રીએ જેનો હિમાયત કરી છે તે તો આ પોવર્ટી લાઇનનું તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી ગયા તે એનું વધુમાં આપણે ચર્ચા ન કરીએ તો આ ફક્ત મોનિટરી એપ્રોચ એટલે પૈસાના આધારે ગણતરી જે કરીએ છીએ તો એ યુટિલિટેરિયન એપ્રોચ જેને કહી શકાય એટલે ઉપયોગાત્મક એટલે જે વસ્તુ ઉપયોગી હોય તેને આપણે ધ્યાનમાં લઈએ છીએ યુટિલિટેરિયન ફિલોસફી એટલે એ ફક્ત આર્થિક રીતે જેનું વેલ્યુએશન હોઈ શકે તે તે જ ધ્યાનમાં લે છે એ સોશિયલ ગુડ્સ એને એટલે કે કુટુંબ કેટલા અંશે મદદ કરે છે ગ્રામમાં અમુક વસ્તુઓ મફત લોકો એકબીજાને આપતા હોય અમુક પ્રથાઓ હોય એ એને ધ્યાનમાં નથી લેતા એ લોકો એટલે ઘણીવાર એવું પણ બને છે કે ગરીબી ગણતરીમાં આપણે કુટુંબને કુટુંબની આવક કુટુંબ કેટલુંક વપરાશ ચીજ વસ્તુઓનો કરે છે એને ધ્યાનમાં રાખીએ અને પછી આપણે વ્યક્તિ વ્યક્તિને આ ગરીબી એની ગરીબી માપવા માટે આ આ માહિતીનું વપરાશ કરીએ છીએ એટલે હાઉસ હોલ્ડ ઇન્કમ ઇન ટુ ઇન્ડિવિજ્યુઅલ પોવર્ટી પણ એ એમાં પ્રશ્ન એ આવે છે કે દરેક કુટુંબમાં પણ અનેક વ્યક્તિઓ હોઈ શકે નાના બાળકો ઘરડા લોકો સ્ત્રીઓ અને એમના આવક ભલે કુટુંબનું હોય પણ એની વહેંચણીમાં અસમાનતા હોય છે એવા અનેક અભ્યાસો અભ્યાસમાં દેખ જોવા મળ્યું છે એટલે આ અમર્ત્ય સેન જેવા કહે છે કે ભાઈ આ કંડિશન ઓફ લાઈફ એટલે ખરેખર જીવન જે જીવાય છે એ એ એમાં એની અનેક બાબતો આ પૈસાના મેઝરમેન્ટથી માપવાથી બરાબર આપણે જોઈ શકતા નથી અને એ ખૂબ વ્યક્તિલક્ષી છે અને સામાજિક રીતે જે મદદ અને બીજું બધું મળે છે એની તરફ ટો સંપૂર્ણતઃ દુર્લક્ષ સેવે છે માટે આ અભિગમ વ્યાજબી નથી એવું આ કહેવું છે અમર્ત્ય સેન અને હ્યુમન ડેવલપમેન્ટ ના જે હિમાયતી છે એમનું કહેવું છે આ કેપેબિલિટી એપ્રોચ એટલે ક્ષમતાનું છે કે આમાં મુખ્ય બાબત વ્યક્તિની ક્ષમતા બાબતમાં એટલે કે એની શિક્ષણના દ્વારા કૌશલ્ય દ્વારા એમના સામાજિક નેટવર્કિંગ એટલે કે એકબીજું એની ઓળખાણ દ્વારા જે કામ પ્રદાન કરી શકે ઉપયોગી કામ કરી શકે અને એના કારણે એમની જરૂરિયાતો મેળવી શકે તો એ એ એ આનું કેન્દ્ર બિંદુ છે કે ખરેખર આ જે કામ કરવાની ક્ષમતા છે ઉપયોગી થવાનું ક્ષમતા એમાં જ્યારે ખામીઓ આવી જાય છે તે જ ગરીબી માટેનું મુખ્ય કારણ તરીકે ગણાય છે અને એમાંનું જે નાણાકીય આવક જે છે એ અનેક બાબતોમાંથી એક બાબત છે સંપૂર્ણતા કવર નથી કરી શકતો એટલે છવાયેલો નથી તો આ કેપેબિલિટીઝ એટલે ક્ષમતાઓ ક કઈ કઈ છે તો એમણે કહ્યું કે શિક્ષણ આરોગ્ય એ બધા તો છે જ પણ અલગ અલગ સમાજમાં સંસ્થાઓમાં અલગ અલગ રીતે એનું વર્ણન થાય છે તો એમ પણ એક પ્રશ્ન એમાં એ જ આવે છે કે ક કટ ઓફ રેટ્સ અને કોન્ટ્રોવર્સી એટલે પોષણ શિક્ષણ વગેરે આપણે કહીએ છીએ ક્યાં સુધી આ હોવું જોઈએ પ્રાથમિક શિક્ષણ માત્ર મેળવવાથી એની ક્ષમતા વધી ગઈ એમ કહેવાય સેકન્ડરી શિક્ષણ હોવું જોઈએ વોકેશનલ એટલે કોઈ કૌશલ્ય હોવું જોઈએ એ કયા લેવલ ઉપર આપણે ગણી શકીએ એટલે એ પણ એક પ્રશ્ન આમાં સમાવેલો છે દાખલા તરીકે ચાલીસ વરસથી નીચે જો જીવવાની જે અપેક્ષા હોય જન્મ વખતે તો એ એની સાથે અને નોટ ઇમ શુદ્ધ પાણી પીવાનું પાણી સારા સ્ત્રોતોમાંથી ન મળે એ એ હ્યુમન ડેવલપમેન્ટના એક પાસા તરીકે છે લાઈફ એક્સપેક્ટન્સી બિલો સિક્સટી અને પોપ્યુલેશન બિલો ઇન્કમ પોવર્ટી લાઇન ઓફ ફિફ્ટી પર્સન્ટ ઓફ ડિસ્પોઝેબલ હોલ્ડ ઇન્કમ એટલે આ કેપેબિલિટી એપ્રોચેસના પાસાઓ હતા આ સોશિયલ એક્સક્લુઝન એટલે સામાજિક રીતે બાકાત રાખવાનું જે છે તો આ આ સ્ટ્રક્ચરલ ફીચર્સ ઓફ પોવર્ટી એટલે ગરીબી ફક્ત પોતાની કેપેસિટી પોતે સક્ષમ છે કે કેમ અથવા પોતે આટલું આવક નથી મેળવી શકતા એ એ એનાથી અલગ રીતે એટલે કે ટોટલ જે સમાજ એમને કેટલા અંશે ભાગીદાર બનાવવા માગે છે અથવા કેટલું દૂર રાખે છે એના ઉપર છે અને એમાં દાખલા તરીકે બેરોજગારી છે સોશિયલ ઇન્સ્યોરન્સ જેને સામાજિક સુરક્ષા ઉપલબ્ધ ન હોય દાખલા તરીકે પરદેશમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો હોય અમુક કાયદેસર હોય અમુક કાયદેસર ન પણ હોય પણ કામ કરતા હોય તો એને સોશિયલ સિક્યુરિટીનું લાભ નથી મળતું ઘર મકાન નથી મેળવી શકતા મ્યુનિસિપાલિટી વગેરે હોય તો મ્યુનિસિપલ કાઉન્સિલના મકાનો મેળવી નથી શકતા તો એટલે આ સ્થળાંતર કરીને આવેલો માણસ છે અને એની પાસે પૂરતા કાગળો નથી દેશના નાગરિક તરીકે વગેરેનો તો માટે એ અનેક બાબતોમાંથી વંચિત થઈ જાય છે તો તો એમાં પણ પ્રશ્ન એ જ આવે છે કે ભાઈ કયા સ્તરમાંથી એ એનું સ્તર નીચે છે એટલે જે વિકસિત દેશોનું સ્તર તો ઓલરેડી બહુ ઊંચું છે તો એ સ્તરની સરખામણીમાં જે આ લોકોનો સ્તર નીચે હોય તો એ ખરેખર કેટલા અંશે ડેપ્રિવેશન એટલે એને બાકાત રાખવામાં આવ્યું હોય તે તે નક્કી કરવું મુશ્કેલ પડે છે ભારતમાં દાખલા તરીકે જ્ઞાતના જ્ઞાતિના કારણે અમુક કામ કોઈને આપવામાં નથી આવતું અથવા આપવામાં આવે છે તે પણ એક એનું એક દૃષ્ટાંત તરીકે કહેવામાં આવે છે જોકે કાયદાઓ હવે તો ખાસ કાર્યક્રમો એના માટેનું છે એટલે એ એક પણ છતાં એક અનેક જગ્યામાં ભૂતકાળમાં તો કમસે કમ પીવાનું પાણી અને અનેક બાબતોમાંથી અમુક વર્ગોને બાકાત આપણે રાખવામાં આવ્યા કાયદાથી આપણે એને સાથે લાવવાનું સમાન તક આપવા માટેના કાયદાઓ અને એને અમલમાં લાવવા માટેનો તંત્ર પણ આપણે ઘડી કાઢ્યા છે અને જ્યાં એનું ઉલ્લંઘન થતું હોય તો એના માટે શિક્ષા માટેના માટેની જોગવાઈઓ પણ છે તો ભારતમાં વેનિઝુએલા તાન્ઝાનિયા કેમેરૂન એવા દેશોમાં અલગ અલગ વર્ગો કેટલીક રાજનૈતિક સાંસ્કૃતિક આર્થિક બાબતોમાંથી દૂર રાખવામાં આવે છે એટલે આ આ જે બાકાત રાખવાની પ્રક્રિયાની દૃષ્ટિએ આપણે જો જોવા જઈએ તો આપણને ખરેખર અમુક મૂળ કારણો શોધી કાઢવામાં મદદ થાય છે અને જે સંસ્થા આ કામગીરી કરે છે તેમને પણ લક્ષ્યાંક બરાબર રીતે નક્કી કરવામાં મદદ મળે છે પણ એમાં પણ અર્થઘટન કઈ રીતે કરવું તેમાં પ્રશ્નો આવે છે અને ટોટલિંગ અપ એટલે કે બધાનો એનો ગણતરી રાષ્ટ્રીય સ્તરે કરવાનું એ મુશ્કેલી આમાં મળે છે પછી રો રોબર્ટ ચેમ્બર્સે કહ્યું કે એમાં સિઝન એટલે સિઝનલ કેલેન્ડર્સ વેલ્થ અને વેલ બીંગ રેન્કિંગ લોકો પોતે જ કરી શકે છે અને આ લોકોને સાથ ભાગીદાર તરીકે રાખીને આપણે કામ કરીએ પણ આ આદર્શ વાદી છે અને એકચ્યુઅલ અને ગણતરી કરવામાં ઘણું મુશ્કેલી અનુભવીએ છીએ જોકે અત્યારે આપણે ભારતમાં પણ ગ્રામસભા સમક્ષ આ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું યાદી સમક્ષ રજૂ કરવામાં આવે છે એટલે અમુક અંશે આ પાર્ટિસિપેટરી એપ્રોચનું અમુક એલિમેન્ટ્સ આપણે ધ્યાનમાં લીધા હોય તેવું દેખાય છે જોકે ભારતને લાગે વળગે છે ત્યાં સુધી હવે ભારત પોવર્ટીની વ્યાખ્યા અને ગણતરીના પ્રશ્નોને બાજુમાં મૂકીને આપણે ભારતની પરિસ્થિતિ તરફ જો ધ્યાન દઈએ તો આટલું ઝડપી વિકાસ છેલ્લા પાંચ છ દાયકામાં આપણે જો જોઈ શક્યા છીએ પણ એનું દરેકને એનો લાભ સરખા પ્રમાણમાં મળ્યો નથી અને આ જો ન મળી હોય તો ખરેખર અમુક વિસ્તારો માટે અમુક વર્ગો માટે આપણે ખાસ કાર્યક્રમો ઘડી કાઢવાની જરૂર તો દેખાય છે એ પણ દેખાય છે કે પાવર ગરીબી મલ્ટી ડાયમેન્શનલ એટલે અનેક પાસાઓથી ઘેરાયેલું છે દાખલા તરીકે આવક છે શૈક્ષણિક એનું શિક્ષણનું સ્તર એટલે કે શિક્ષિત છે કે સાક્ષર નથી કુપોષણ મોર્ટાલિટી કેટલું જીવી શકે છે મોર્બિડિટી એટલે કેટલા રોગોથી પીડાતા હોય છે કેટલું કેટલો સમય સ્વસ્થ રહે છે પીવાનું પાણી અને ગટર વ્યવસ્થાથી વગેરે એને ઉપલબ્ધ છે કે કેમ અને આર્થિક મુશ્કેલી હોય તો એના કેટલા અંશે અસર કરે છે